नमस्ते विद्यार्थी मित्रों, सज्जानंद विद्यालय नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सौनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 5 विषय पर्यावरणनो अभ्यास करीशुं। पर्यावरणनी अंदर पाठ 7 पाणी साथेना प्रयोग, एनी अंदर आपणे भाग 1 विषे जोईलुं। आजे आपणे पाणी साथे प्रयोगनो भाग 2 जोईशुं। तो जुओ मित्रों, શું ઓગળે શું ના ઓગળે, એટલે કે પાણીની અંદર કયા કયા પદાર્થો ઓગળે છે, કયા પદાર્થો ઓગળતા નથી। તો રવિવારે સેજલનો પિતરાઈ ભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો। તે આવ્યો ત્યારે તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું। એટલે કે સેજલનો પિતરાઈ ભાઈ વિકાસ એના ઘરે રમવા આવે છે, એ આવ્યો તરત જ એણે શું કહ્યું તેના કાકીને, એને શક્કરપારા બહુ ભાવે એટલે એને શક્કરપારા બનાવવા માટે કહ્યું। માતાએ કહ્યું, મને બજારથી આવવા દે, પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવીશ। એટલે કે હું બજાર જઈને આવું, પછી તારા માટે થોડા શક્કરપારા બનાવીશ, તું મને મદદ કરે તો વધુ મજા પડશે। એટલે કે હું બનાવી તો દઉં, પણ તું મને જો મદદ કરે તો વધુ મજા પડશે। 2 પ્યાલા જેટલું પાણી લે અને તેમાં 1 વાટકી ખાંડ નાખ। એટલે એમને કહ્યું કે 2 પ્યાલા એટલે કે ગ્લાસ, 2 ગ્લાસ ભરી અને પાણી લે, એમાં 1 વાટકી ખાંડ નાખ। તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે, અને ખાંડ જ્યાં સુધી પાણીની અંદર ઓગળી ન જાય ત્યાં સુધી એને તું હલાવજે। વિકાસે વિચાર્યું, મને આ કામ ઝડપથી કરી લેવા દે, પછી હું ટીવી જોઈશ। એટલે કે હું ફટાફટ આ કામ કરી લઉં, પછી હું ટીવી જોઈશ એમ। વિકાસને ખાંડ ઝડપથી ઓગળે તેની થોડી રીતો બતાવો। હવે વિકાસની ખાંડ ઝડપથી ઓળી જાય એના માટે એ શું શું કરી શકે મિત્રો, તો જુઓ, ખાંડ દળેલી લઈએ તો તે ઝટ ઓગળી જશે, જો પાણીને ગરમ કરીશું તો ખાંડ જલ્દી ઓગળી જશે, બીજું કે જો ખાંડને ચમચી વડે હલાવીશું તો પણ ઝડપથી ખાંડ ઓગળી જાય છે। 3 રીતો આપણે કરી શકીએ, કાં તો દળેલી ખાંડ લઈએ અને ઓગાળીએ પાણીની અંદર, અથવા તો પાણીને ગરમ કરીએ, અથવા તો ખાંડને ચમચી વડે હલાવતા રહીએ થોડીક વાર, તો ખાંડ ઝડપથી ઓગળી જાય છે। હવે જુઓ, આ પ્રયોગ કરો। 4 મિત્રોનું જૂથ બનાવો। પ્રયોગ કરવા માટે તમને 4-5 પ્યાલા કે વાટકીઓ, ચમચીઓ, પાણી અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે। એટલે કે આ પ્રયોગ કરવા માટે અહીંયા જે કોષ્ટકમાં નામ આપેલા છે, મીઠું, માટી, ચોક પાવડર અને 1 ચમચી દૂધ, વાટકીઓ અને ચમચીઓ આપણે જોઈશે। દરેક પ્યાલામાં થોડું પાણી લો। હવે 1 વસ્તુ 1 પ્યાલામાં ઓગાળવા પ્રયત્ન કરો, શું થાય છે તે અવલોકન કરો અને કોષ્ટકમાં નોંધો। જુઓ, શું કરવાનું છે કે પ્યાલામાં થોડું પાણી લેવાનું અને વસ્તુ એ પ્યાલામાં નાખી અને ઓગાળવા માટે પ્રયત્ન કરવાનો છે, અને ઓગળે છે કે નહીં એ આપણે અહીંયા અવલોકનની અંદર નોંધવાનું છે। તો જુઓ, વસ્તુઓ આપણને આપી છે, મીઠું, માટી, ચોક પાવડર એટલે કે ચોકનો ભૂકો કરીને પાવડર બનાવેલો હોય તે, 1 ચમચી દૂધ અને તેલ। તે ઓગળ્યું કે નહીં, 2 મિનિટ રાખ્યા બાદ શું થયું, જો ના ઓગળે અને 2 મિનિટ વધારે રાખીએ તો શું થાય છે એ નોંધવાનું છે આપણે, બરાબર। તો જુઓ મિત્રો, મીઠું તો ઓગળે છે બરાબર પાણીની અંદર, પછી 2 મિનિટ રાખ્યા બાદ જો 2 મિનિટ પાણીની અંદર મીઠું રાખીશું તો મીઠું ઓગળી જાય, પછી મીઠું દેખાતું નથી। પછી લઈએ માટી, તો માટી ઓગળતી નથી, માટી શું થશે 2 મિનિટ પછી તળિયે દેખાય છે, એટલે કે તળિયે બેસી જાય છે। પછી લઈએ છીએ આપણે ચોક પાવડર, તો ચોકનો પાવડર એ પાણીમાં ભળી જાય છે, પાવડર તળિયે દેખાય છે, થોડોક પાવડર તળિયે પણ દેખાશે અને થોડો ઘણો પાણીની અંદર ભળી જાય છે। પછી લઈએ છીએ 1 ચમચી દૂધ, તો પાણીમાં ભળી જાય છે બરાબર, પછી મિશ્ર થઈ જાય છે, પાણીની અંદર ભળી જાય, પછી આપણે દૂધ અને પાણીને અલગ કરી શકીએ, ના કરી શકીએ કેમ, તો એ પાણીની અંદર ભળી જાય છે। પછી લઈએ તેલ, તો પાણીમાં ભળી જાય છે, પાણી ઉપર જોવા મળે છે, તેલ હોય, કેરોસીન હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, કોઈ પણ જો પાણીની અંદર ઢળી જાય તો એ હંમેશા પાણીની ઉપર તરતું રહે છે બરાબર। પછી આપણે પાણી અને કેરોસીન કે પાણી અને તેલને અલગ કરી શકતા નથી, તો પાણી આપણને ઉપર જોવા મળે, પાણી ઉપર તેલ તરતું જોવા મળે છે। કહો, તમે મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકો છો, જો ના તો કેમ, તો મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકાતું નથી,
મીઠું એ પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે, દ્રાવ્ય પદાર્થ એટલે કે પાણીમાં ઓળી જાય એવો પદાર્થ છે, તો મીઠું એ પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે. બીજું, તેનો મતલબ એવો છે. બીજો પ્રશ્ન શું કહે છે કે તેનો મતલબ એવો છે કે પાણીમાં મીઠું નથી, જો તેમાં છે તો મીઠું ક્યાં છે? તો મિત્રો, મીઠાના કણો પાણીમાં જ તરે છે, પાણીમાં જ છે, બરાબર. તે પાણી સાથે એ રીતે ભળી જાય છે કે તે જુદા જોઈ શકાતા નથી. મીઠું હોય કે ખાંડ હોય કે સાકર હોય, એ પાણી સાથે એવી રીતે ભળી જાય છે કે એને આપણે જુદા પાણીની અંદર જોઈ શકતા નથી. એ પાણીની અંદર ભળી જાય છે. જો મીઠું પાણીમાં ઓળી જશે એટલે પાણી આપણને કેવું લાગશે? ખારું લાગશે. ખાંડ પાણીમાં ઓગળી જાય તો પાણી આપણને કેવું લાગે છે? વળ્યું લાગે છે, બરાબર. તમે મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડો સમય રાખ્યા બાદ શું તફાવત જોઈ શકો છો? તો મિત્રો, મીઠાવાળું પાણી સાદા પાણી જેવું જ લાગે છે. કેમ? તો એની અંદર મીઠું ઓગળી જાય છે, એટલે સાદું પાણી હોય એવું જ પાણી દેખાય. પણ આપણે એને ચાખીએ તો આપણને ખબર પડે કે એ પાણી કેવું છે, તો ખારું છે. કેમ? તો એની અંદર મીઠું ઓગળી ગયું એટલે પાણી કેવું બન્યું? ખારું બન્યું. તેમાં પાત્રને તળીએ તે અલગ જોવા મળતું નથી. એ પાત્રની અંદર ગ્લાસ હશે, જે પાત્ર આપણે લીધું હોય એમાં તળીએ જોવા મળતું નથી. જ્યારે ચોકનો પાવડર, એનો જે ભૂકો છે, એ પાણીમાં તળીએ એકઠો થયેલો જોઈ શકાય છે. પાણીના નીચે બેસેલો, તળિયું હોય જે પાત્ર લીધું હોય એના નીચે તળીએ એકઠો થયેલો આપણને જોવા મળે છે. ચોથો પ્રશ્ન, કે તમે બંને પ્રવાહીને કાપડથી ગાળીને શું છૂટું પાડી શકશો? એટલે કે બંને પ્રવાહી જો આપણે કાપડથી એ પાણીને ગળી લઈએ તો શું છૂટું પાડી શકાય? તો મિત્રો, મીઠાના પાણીને કપડાથી ગાળતા મીઠું અલગ પાડી શકાશે નહીં, કેમ કે મીઠું એ પાણીમાં દ્રાવ્ય થઈ ગયું છે એટલે કે ઓગળી ગયું છે. પાવડરવાળા પાણીને જો કપડાથી ગાળતા પાવડર કપડા પર અલગ જોવા મળે છે, એ પાણીમાં ઓગળી નથી જતો એટલે કપડા ઉપર આપણને પાવડર જોવા મળે છે જો એને ગાળીએ તો, બરાબર. જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે સેજલ અને વિકાસ વચ્ચે દલીલ થઈ, બંને વચ્ચે ચડાવ ઉતરી થાય છે. હલાવ્યા પછી સેજલે અનુભવ્યું કે તેલ પાણીમાં દ્રાવ્ય થતું હતું. વિકાસ તેની સાથે સહમત નહોતો, એટલે કે સેજલ એમ કહે છે કે પાણીમાં તેલ દ્રાવ્ય થઈ ગયું, તો વિકાસ એની વાત માનતો નથી. તો મિત્રો, અહીંયા વિકાસની વાત સાચી છે કે પાણીમાં તેલ દ્રાવ્ય થતું નથી, એની ઉપરની સપાટીએ તરતું રહે છે. દ્રાવ્ય કોને કહેવાય? કે જેમ મીઠું પાણીમાં ઓગળી ગયું, સાકર પાણીમાં કે દૂધમાં ઓગળી જાય એને દ્રાવ્ય કહેવાય. જે પદાર્થ પાણીમાં ઓગળી જાય એ પદાર્થને દ્રાવ્ય કહેવાય, બરાબર. પણ આ તેલ પાણીમાં ઓગળતું નથી, એ પાણી ઉપર તરતું રહે છે. એટલે સેજલ એમ કહે છે કે તેલ પાણીમાં દ્રાવ્ય થતું હતું. ત્યારે વિકાસ શું કહે છે? કે ના, હું તારી એ વાત માનતો નથી. તેણે કહ્યું, જો નાના પીળા ટીપા હજી પણ પાણી પર જોઈ શકાય છે. પેલા તેલના નાના નાના ટીપા પીળા રંગના જે દેખાય છે, એ કહે છે કે હજી પણ પાણી ઉપર એ જોઈ શકાય છે, જો એટલે પાણીમાં દ્રાવ્ય નથી. સેજલે કહ્યું, ચાલો થોડી વાર રાહ જોઈએ અને પછી જોઈએ. એટલે કે આપણે થોડીક વાર રાહ જોઈએ શું થાય છે, અને પછીથી આપણે ફરીથી અવલોકન કરીએ કે હવે શું થાય છે. શું તમે વિચારો છો કે તેલ પાણીમાં દ્રાવ્ય થયું હશે? તમે આવું કેમ વિચારો છો? તો મિત્રો, તેલ પાણીમાં દ્રાવ્ય થતું નથી. તેલ પાણીમાં નાખી પાણીને હલાવતા તેના બિંદુઓ પાણીમાં ફેલાઈ જાય છે, અને એ આપણે નાના નાના ટીપા સ્વરૂપે પાણીની સપાટી ઉપર જોવા મળશે, બરાબર. તેથી લાગે છે કે તેલ મિશ્ર થઈ ગયું હશે. પરંતુ થોડી વાર મૂકી રાખીએ આપણે એને હલાવ્યા વગર, તો પાણી પર તેલના બિંદુઓ ધીરે ધીરે જમા થવા લાગે છે. તેલ હલકું હોવાથી પાણી પર તરે છે. પાણી કરતાં તેલ કેવું હોય છે? વજનમાં હલકું હોય છે, એટલે તેલ પાણીની ઉપર તરે છે, બરાબર. હવે જો ટીપા ખેંચાય છે, સેજલ તેલના બે ટીપા તેના ટિફિન બોક્સના ઢાંકણા પર નાખ્યા. અહીંયા જો નાખેલા છે ઢાંકણા ઉપર તેલના ટીપા, બરાબર. તેની બાજુમાં તેણે પાણીના બે ટીપા નાખ્યા અને બે ટીપા ખાંડના દ્રાવણના નાખ્યા. તેણે ઢાંકણું ત્રાસું કર્યું, તેણે જોયું થોડા ટીપા ઝડપથી સરકીને નીચે આવ્યા, જ્યારે બીજા પાછળ રહી ગયા. એને ત્રણ ટીપા નાખ્યા, સેના સેના? તો પાણીના ટીપા, તેલના ટીપા અને ખાંડનું દ્રાવણ,
ખાંડનું દ્રાવણ એટલે કે પાણીની અંદર ખાંડ આપણે ઓગાળી દઈએ એ ખાંડનું દ્રાવણ કહેવાય. બરાબર, ખાંડ અને પાણીથી જે મિશ્રણ તૈયાર થયું એને ખાંડનું દ્રાવણ કહેવાય. તો મિત્રો જો તમે પણ આવું કરવા પ્રયત્ન કરો અને કહો કયું ટીપું આગળ નીકળી ગયું, તે કેમ ઝડપથી સરક્યું, એટલે ઢાંકણા પર ઝડપથી કયું ટીપું સરકીને નીચે આવે છે. તો મિત્રો, તેલ, ખાંડનું દ્રાવણ અને પાણીના ટીપા સેજલે ટિફિન બોક્સના ઢાંકણ પર નાખ્યા તો પાણીનું ટીપું સૌથી આગળ નીકળી ગયું. કેમ? તો જ્યારે તેલનું ટીપું સૌથી પાછળ રહી ગયું. તેલ ચીકણું હોવાથી ધીમેથી સરકે છે અને ખાંડનું દ્રાવણ પાણી કરતાં જાડું હોય એટલે એ પાણી કરતાં ધીમેથી સરકે છે. તો સૌથી પહેલાં કયું ટીપું સરકશે? પાણીનું ટીપું. પછી ખાંડનું દ્રાવણ એના કરતાં થોડુંક જાડું હોય, ઘટ હોય, એટલે એ એના પછી સરકશે. અને સૌથી છેલ્લે તેલનું ટીપું સરકે છે. કેમ? તો તેલ એ કેવું હોય છે? ચીકણું હોય છે, જેના કારણે એ ધીમે ધીમે સરકે છે. બરાબર, હવે જુઓ પાણી ક્યાં ગયું, ભાગ ત્રણ જોઈએ છે આપણે. બરાબર, પણ આપણે આ ભાગ ત્રણ નથી, ભાગ બેની અંદર એને એડ કરી લઈએ છીએ કે પાણી ક્યાં ગયું. તો એક વખત સેજલની માતાએ ચા બનાવવા માટે થોડું પાણી ઉકાળવા મૂક્યું, તે કોઈક કામમાં વ્યસ્ત થઈ ગયા અને તે વિશે ભૂલી ગયા. એટલે કે એમની માતાએ ચા બનાવવા માટે થોડુંક પાણી તપેલીમાં લઈ અને ગેસ ઉપર મૂક્યું હશે, પણ એ કામ કોઈ કામ આવ્યું અને કામમાં એ વ્યસ્ત થઈ ગયા એટલે એ ભૂલી ગયા કે મેં તપેલીની અંદર ચા બનાવવા માટે પાણી ઉકળવા મૂક્યું છે. બરાબર, જ્યારે તેમને યાદ આવ્યું અને તે જોવા પાછા આવ્યા, વાસણમાં ખૂબ જ ઓછું પાણી બચેલું જોવા મળ્યું. એટલે કે જે પાણી મૂક્યું હતું એમાંથી થોડું ઘણું જ પાણી, ખૂબ જ ઓછું પાણી બચેલું એમને જોવા મળ્યું. તો વિચારો પાણી ક્યાં ગયું. તો મિત્રો શું થઈ ગયું એ પાણીનું? તો એ પાણીની વરાળ બની ગઈ. તમે જુઓ આપણે પાણી ઉકળવા મૂકીએ તો એટલે કે ગેસ ઉપર ગરમ કરવા મૂકીએ તો એ ઉકળે છે, અને ઉકળે એટલે એની અંદરથી વરાળ નીકળે છે, એટલે કે એને બાષ્પ પણ કહેવાય છે. બરાબર, તો એ પાણીનું શું થઈ ગયું? બાષ્પ થઈ ગઈ અથવા તો વરાળ થઈ ગઈ એમ આપણે કહી શકીએ. તો સેજલની માતાએ ચા બનાવવા થોડું પાણી વાસણમાં લઈ ઉકાળવા મૂક્યું હતું, તે ગેસની ગરમીથી પાણી ઉકળવા લાગ્યું અને તેની વરાળ બની પાણી ઉડી ગયું, અથવા તો તેથી થોડું જ પાણી, એટલે કે પાણી ઉડી ગયું, એની વરાળ બની ગઈ એટલે થોડુંક પાણી બચ્યું. અલ્પેશ અને મહેન્દ્ર તેમના કેરીના પાપડ કેમ સૂર્યપ્રકાશમાં રાખતા હતા? આપણે 12 માસ કેરીઓ પાઠ 4ની અંદર શીખી ગયા કે કેરીના પાપડ અલ્પેશ અને મહેન્દ્ર ક્યાં રાખતા હતા? સૂર્યપ્રકાશમાં, તડકામાં. તો કેમ? તો કેરીના પાપડ સૂર્યપ્રકાશની ગરમીથી જલ્દી સુકાઈ જાય તે માટે અલ્પેશ અને મહેન્દ્ર આમ કરતા હતા. સૂર્યપ્રકાશની ગરમી અડે અને ઝડપથી સુકાઈ જાય એટલા માટે એ સૂર્યપ્રકાશમાં રાખતા હતા. તમારા ઘરે કઈ કઈ વસ્તુઓ સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે? તો મિત્રો જુઓ, આપણા ઘરે આપણે ઘઉંની સેવ હોય, જુદા જુદા પ્રકારના પાપડ હોય, કાતરી હોય, સાબુદાણાની કાતરી હોય, બરાબર વગેરે સૂર્યના તડકામાં સૂકવી અને આપણે બનાવીએ છીએ. હવે જુઓ દાંડી યાત્રા. મિત્રો દાંડી યાત્રા કોણે કરી હતી? ગાંધીજીએ કરેલી. બરાબર, તો આ બનાવ ભારત આઝાદ થયું તે પહેલાં ઈસવીસન 1930માં બન્યો હતો. દાંડી કૂચની યાત્રા કઈ સાલમાં બની હતી? તો 1930માં બની હતી. બરાબર, બ્રિટિશરોએ ઘણા વર્ષો સુધી કાયદો ચલાવ્યો કે લોકો તેમની જાતે મીઠું પકવી શકશે નહીં. બ્રિટિશકો એટલે કે અંગ્રેજો, જે આપણા દેશની અંદર રાજ કરતા હતા, એ અંગ્રેજોએ ઘણા વર્ષો સુધી એવો કાયદો ચલાવ્યો, એવો નિયમ ચલાવ્યો કે લોકો તેમની જાતે મીઠું પકવી શકશે નહીં. જેમ કે અત્યારે કચ્છની અંદર આપણે જોઈએ છીએ, બરાબર, કે જે ખારા દરિયા કિનારા છે એકદમ, ત્યાં મીઠું પકવવામાં આવે છે. બરાબર, માંડવી, કચ્છ, તો એ મીઠું જે પકવે છે એ જાતે મીઠું પકવી શકશે નહીં એવો કાયદો બનાવ્યો. તેઓએ મીઠા પર ખૂબ જ વધારે કર નાખ્યો. એને શું કર્યું? મીઠાના ઉપર ખૂબ જ વધારે પડતો કર નાખ્યો. આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે પણ મીઠું પકવી શકતા ન હતા. કર નાખી દીધો, કેમ કે એ જે લોકો જે મીઠું તૈયાર કરતા હતા એના કરતાં વધારે ભાગનો હિસ્સો, બરાબર, એ લોકોને આપવાનો થતો હતો. તો આ કાયદા દ્વારા લોકો એમના ઘરે એમના જોઈતું ઉપયોગ પૂરતું મીઠું પણ પકવી શકતા ન હતા. અત્યારે તમે જુઓ કે રસોડાની અંદર સૌથી જો કોઈ સસ્તી વસ્તુ મળતી હોય તો એ છે મીઠું. બરાબર, બાકી દરેક વસ્તુ મોંઘી હોય છે મસાલાની અંદર, પણ પહેલાં લોકો એ રીતે એટલું
સસ્તું મીઠું નહોતું, કેમ તો એની ઉપર અંગ્રેજોએ કર નાખેલો જેથી લોકો એમના ઉપયોગ પૂરતું મીઠું પણ પકવી શકતા ન હતા. મીઠા વગર કોઈ કેવી રીતે જીવી શકે અને મીઠા વગર આપણને કોઈ વસ્તુમાં મીઠું ન નાખ્યું હોય તો ચાલે છે? ના, આપણને મોળું ખાવું ગમતું નથી, એટલે મીઠા વગર રોજિંદી ક્રિયામાં ચાલે નહીં. ગાંધીજીએ કહ્યું, જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો મનાઈ ન કરી શકે. એટલે કે પ્રકૃતિ દ્વારા જે વસ્તુ આપણને મફત મળે છે એના માટે કોઈ કાયદો આપણને મનાઈ ન કરી શકે. આ કાયદાના વિરોધમાં ગાંધીજી બીજા ઘણા લોકો સાથે ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે લાંબી યાત્રાએ નીકળેલા અને એ કાયદાનો ભંગ કરવા માટે, કાયદો તોડવા માટે ગાંધીજી અમદાવાદથી દાંડીના દરિયા કિનારે ઘણા લોકોને સાથે એમને લાંબી યાત્રા પર નીકળેલા. શું તમને ખબર છે મીઠું કેવી રીતે બને છે? જમીનમાં છીછરો ખાડો કરી તેમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે. પાણી સૂર્યપ્રકાશના તડકામાં સૂકવવા દેવામાં આવે છે. પાણી સુકાય પછી જમીન પર ફક્ત મીઠું રહે છે. જ્યાં દરિયા કિનારો છે ત્યાં દરિયા કિનારાની આજુબાજુ એટલે કે દરિયા કિનારા ઉપર પાળા બાંધવામાં આવે છે. બરાબર, થોડાક થોડાક અંતરે પાળા બાંધેલા હોય છે. જ્યારે દરિયાનું મોજું આવે ત્યારે એ મોજાનું પાણી એ પાળાની અંદર ભરાઈ જાય છે અને પછી એને સૂર્યપ્રકાશની અંદર સૂકવવા દેવામાં આવે છે. એટલે પાણી સુકાઈ જશે એટલે પછી જે ક્ષાર વધે છે એ મીઠું કહેવાય છે. બરાબર, તો એ રીતે જમીન પર મીઠું રહે છે અને પાણી હોય એ સૂર્યપ્રકાશની અંદર સૂર્યપ્રકાશની ગરમીને કારણે ઉડી જાય છે. એટલે કે પાણી સૂર્યના તડકામાં સૂકાવા દેવામાં આવે છે અને એ પાણી સુકાય પછી જમીન પર ફક્ત શું રહે છે? મીઠું રહે છે. આ રીતે મીઠું તૈયાર કરવામાં આવે છે. એટલે કે પાણીનું બાષ્પીભવન થઈ જાય, બાષ્પ બની ઉડી જાય. હવે પાણી હશે ખારું પાણી એટલે ગરમીને કારણે સૂર્યના કિરણોના કારણે બાષ્પ બની જશે. બાષ્પ બની એનું બાષ્પીભવન થઈ એ પાણી ઉડી જાય છે અને નીચે ફક્ત જે ક્ષાર રહે છે જે મીઠા તરીકે ઉપયોગ કરીએ છીએ આપણે. બરાબર, તો એ રીતે મીઠું તૈયાર થાય છે. હવે જુઓ કે આપણે શું શીખ્યા. તો તમે તમારો હાથ રૂમાલ ધોયો છે અને તમારે તે ઝડપથી સૂકવવો છે. તમે શું કરશો? એટલે કે હાથ રૂમાલ હોય ને આપણે ઝડપથી એને ધોયો તો ખરો પણ એને આપણે ઝડપથી સૂકવી દેવો છે, તો શું કરશો? તો આપણે હાથ રૂમાલ બે હાથે પકડી તડકે જઈને ઊભા રહીશું અથવા તો હાથ રૂમાલને ઘરના પંખા નીચે રાખી પંખો ઝડપથી ચાલુ કરીશું એટલે આપણો હાથ ભીનો હાથ રૂમાલ એ સુકાઈ જાય છે. બીજો પ્રશ્ન કે ચા બનાવવા માટે તમે પાણીમાં શું શું નાખશો, તેમાંથી કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળે છે? તો ચા બનાવવા માટે મિત્રો આપણે શું શું નાખીએ? તો આપણે પાણીમાં ખાંડ નાખીએ, ચાની ભૂક્કી તથા તો દૂધ નાખીએ છીએ. બરાબર, આમાંથી ખાંડ પાણીમાં ઓગળી જશે જ્યારે દૂધ એ પાણી સાથે ભળી જાય છે. દૂધ પાણીમાં ઓગળે નહીં હો મિત્રો, દૂધ એ પાણી સાથે ભળી જાય છે, ફક્ત ખાંડ જ પાણીમાં ઓગળે છે. ત્રીજો પ્રશ્ન, તમને થોડા સાકરના ટુકડા આપવામાં આવ્યા છે, તેમને ઝડપથી ઓગાળવાની રીતો સૂચવો. તો મિત્રો આપણે શું કરી શકીએ કે સાકરના ટુકડા ભાંગીને બહુ નાના ટુકડા કરવાથી જો એને ઝડપથી ઓગાળી શકાય. બીજું કે ટુકડા નાખીને પાણીને ગરમ કરવાથી પણ ઝડપથી સાકર ઓગળી જાય. અને ત્રીજું કે ટુકડા નાખીને ચમચી વડે પાણીને જોરથી હલાવવાથી પણ સાકર ઓગળી જાય છે. આ રીતે આપણે સાકરને ઓગાળી શકીએ છીએ. બરાબર મિત્રો, આપણો આ પાઠ પાણી સાથેના પ્રયોગ અહીંયા પૂરો થાય છે. હવે પછીનો પાઠ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણીશું. બધા જ વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.